જય શ્રી કૃષ્ણ દોસ્તો હું રાહુલ યાદવ તમારો મેથેમેટિક્સ મેન્ટર સ્વાગત કરું છું બોર્ડના બાહુબલીના આ સેશનમાં કે જેની અંદર તમે ફૂલ સિલેબસના વન શોટ ફિફ્ટી એમસીક્યુઝનો અભ્યાસ કરવાના છો આમ તો તમે બોર્ડના બાહુબલી બની જ ગયેલા છો તમારી પ્રિપેરેશન સારી જ છે અને આમ પ્રિપેરેશનને વધુ સારી બનાવવા માટેનું આ સેશન નોટબુક પેન દિલ દિમાગ ચારે વસ્તુ લઈને બેસી જાઓ સાથે સાથે ગણશો તો મજા આવશે સ્પીડ સાથે મેચઅપ કરશો તો મજા આવશે બાય ચાન્સ જો તમે સાથે સાથે નથી ગણી શકતા તો એક વખત સેશનનો અભ્યાસ કરી લો અને ફરીથી આ જ દરેક ક્વેશ્ચનને સોલ્વ કરો આવું બોર્ડના બાહુબલીના આ વર્ષે જેટલા બી તમને સેશન આપ્યા છે દરેક સેશન સાથે કરો જો નથી કર્યું તો પહેલેથી કરી નાખો કોઈ સેશન ગયા નથી પ્રેક્ટિસ એક મેન પરફેક્ટ સેશનનો તમને ફાયદો મળવાનો જ છે અને કેટલો મળી રહ્યો છે નીચે કોમેન્ટમાં ખાસ જણાવજો સાથે સાથે તમારા જે કંઈ મિત્રો કે જે આ સેશનને નથી જોઈ રહ્યા એ તમામ મિત્રો સુધી આ સેશનને પહોંચાડશો કે જેથી તમને પૂર્ણ અને એમને માર્ક્સમાં વૃદ્ધિ આ વસ્તુનો ફાયદો મળશે જોઈએ છે પહેલો ક્વેશ્ચન શું કહે છે તો એક ક્વેશ્ચન તમને ખબર જ છે કે દ્વિક્રિયાનો છે તો બેટા આ તમારો દ્વિક્રિયાનો ક્વેશ્ચન છે અને કઈ રીતના છે તો બંનેના વર્ગોનો સરવાળો તો સૌથી પહેલા તમારે ત્રણ અને બે ની છે અને દ્વિક્રિયા શું થશે તો તમે એકદમ સ્પષ્ટ છો કે સાહેબ ત્રણ નો વર્ગ નવ અને બે નો વર્ગ ચાર એટલે કેટલા થઈ ગયા ભાઈ તેર હવે તમને શું પૂછ્યું છે તેર અને ચાર ની દિક્રિયા કારણ કે આનો જવાબ કેટલા લે તમે તેર એટલે કે તેર અને ચારની દ્વિક્રિયા તો તેર નો વર્ગ કેટલો ભાઈ વન સિક્સટી નાઇન ચાર કેટલો કેટલો ભાઈ તો તો આન્સર આવી ગયો ઝડપથી શોધીને તમે ટીક કરો તો ઓપ્શન બી ની અંદર છે તો બેટા આન્સર શું આવશે ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ બાઉન્સર ટાઈપનો ક્વેશ્ચન લાગી રહ્યો છે આજના સેશનમાં કદાચ સારા ક્વેશ્ચન હોઈ શકે છે જોઈએ છીએ તો અહીંયા તમને જીઓફેક્સ આપેલું છે હાફ ગોફ આપેલું છે તો એફ ઓફેક્સ કેટલા થશે એક આમ કોઈ માની લો કે જાન પર ઉતરી આવે કે ભાઈ મારે ગણિત દેવું છે તો તો ઓપ્શન્સ લઈને વેરીફાઈ કરશે તો જવાબ તો આવવાનો જ છે પણ એના કરતાં હું તમને થોડીક સ્માર્ટનેસ બતાવું છું તો સૌથી પહેલાં હું એક્સ બરાબર એક માટે ચારે ઓપ્શન ચેક કરું છું સમજો રીત ધ્યાનથી સમજજો ઝડપી મેથડ છે તો ટુ માઇનસ થ્રી તો આનો જવાબ માઇનસ વન આવે છે બે પ્લસ ત્રણ પાંચ પ્લસ એક તો આનો જવાબ છ આવે છે બે પ્લસ ત્રણ તો આનો જવાબ પાંચ આવે છે

થર્ડ એમસીક્યુ પર જઈએ છીએ થર્ડ એમસીક્યુ શું કહી રહ્યો છે તો અહીંયા એક એક બે ત્રણ ચાર ગણ પર વ્યાખ્યાયિત સંબંધ તમને આપેલો છે સૌથી પહેલાં તો તમે ઝડપથી શોધો એક એક છે કે એક એક તો નથી આપેલું તો સો તો થાવાનું નહીં બરાબર એક ત્રણ છે ત્રણ એક છે હાવી જ છે પહેલું એક ત્રણ ને છેલ્લું ત્રણ એક ચાર બે છે બે ચાર બાજુમાં જ છે બે ત્રણ છે ત્રણ બે નથી તો મતલબ સંમિત નથી આ તો તમે શ્યોર છો સંમિત નથી રાઈટ આ તો એક આન્સર તો થઈ ગયો બે ચાર સાથે વિધેય નથી કેમ ખોટા છે ઓપ્શન હવે તમે સમજો એક ત્રણ સાથે દોસ્તી કરી ત્રણે એક સાથે દોસ્તી કરી પણ એક સાથે દોસ્તી નથી કરી એટલે પરંપરિત નથી અને એક ક્વેશ્ચન સંબંધનો એક્સપેક્ટેડ છે તો આ પ્રકારનો ક્વેશ્ચન જો આવે તો તમને મજા આવશે નેક્સ્ટ ક્વેશ્ચન પછી

કોસ પાય બાય સિક્સ હોય ત્યાં સાઈન શું થતું હોય છે પાય બાય થ્રી તો મતલબ કે પાય બાય થ્રી વાળો તમારો આન્સર છે અને બાકી જો તમારે વિધિ મેથડ ગણવું હોય તો આ સાઇન ઇનવર્સ અહીંયા નીચે કરતાં એક મોટું એટલે ત્રીજું ચરણ એટલે કે માઇનસ અને આ થઈ જશે બેટા તમારું રૂટ થ્રી બાય ટુ તો મતલબ કે આ માઇનસ આગળ અને આ થઈ ગયું સાઈન ઇનવર્સ રૂટ થ્રી બાય ટુ મતલબ કે આ માઇનસ અને આ થઈ ગયું પાય બાય થ્રી તો આ વિધિ મેથડ ક્વેશ્ચન છે અને પહેલાં જ મેં તમને સમજાવ્યું એ સુપરફાસ્ટ મેથડથી નેક્સ્ટ ક્વેશ્ચન ભજીએ છીએ થ્રી ટેન ઇનવર્સ એ શું થાય તો તમને ખબર હોવી જોઈએ ડાયરેક્ટલી ફોર્મ્યુલા છે ઇલેવન સ્ટાન્ડર્ડમાં ટેન થ્રી ઠીટાની એ લખી આપું છું ટેન થ્રી ઠીટા ઇઝ ઇક્વલ ટુ થ્રી ટેન માઇનસ ટેન ક્યુબ અપન વન માઇનસ થ્રી ટેન સ્ક્વેર ક્લિયર છે અહીંયા ટેન ઠીટાની તમે એ ની કલ્પના કરી શકો છો જો ટેન થીટાની તમે એ માનો તો આન્સર શું આવશે થ્રી એ માઇનસ એ ક્યુબ ઓવર વન માઇનસ થ્રી એ સ્ક્વેર હવે એવું જો થ્રી એ માઇનસ એ ક્યુબ ઓવર વન માઇનસ થ્રી એ સ્ક્યુબ તો જસ્ટ જો તમને ફોર્મ્યુલા આવડે છે તો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ તમને ખબર જ છે કે સાહેબ આ પ્રકારનો ક્વેશ્ચન બી આવી શકે છે આ ત્રણ છે પાંચ છે તો આને ચાર થવું પડશે આ તો ટેન ઇનવર્સમાં છે જ મતલબ કે જે પહેલું પદ છે એ તમારું ટેન ઇનવર્સ થ્રી બાય ફોર થયું અને બાજુવાળું બેટા તમારું ટેન ઇનવર્સ વન બાય સેવન થયું તો તમે શું કર્યું થ્રી બાય ફોર ઇન્ટુ વન બાય સેવન ગણ્યું તો ભાઈ આન્સર શું આવ્યો થ્રી બાય ટ્વેન્ટી એટ જે શું છે એક કરતાં નાના છે તો બે ટેન ઇનવર્સ એક ટેન ઇનવર્સમાં કન્વર્ટ થઈ ગયું અહીંયા પહેલું વધતા બીજું ના છેદમાં વન માઇનસ પહેલું ઇન્ટુ બીજું અહીંયા તમે લસા લીધો તો ટેન ઇન વર્ષ સાતતેરી એકવીસ ને ચાર એકા ચાર અને અહીંયા અઠ્યાવીસ ઓછા ત્રણ તો મતલબ બેટા શું મળ્યું તમને તમે કહેશો સાહેબ ટેન ઇનવર્સ વર્ષ પચીસ ના છેદમાં પચીસ મતલબ કે પાય બાય ફોર તો પાય બાય ફોર ક્યાં આપેલું છે વિકલ્પ ડીમાં તો આન્સર શું આવશે ઓપ્શન ડી નેક્સ્ટ ક્વેશ્ચન પછી છીએ આ પ્રકારના ક્વેશ્ચનની પણ તમે ઇનફ પ્રેક્ટિસ કરી ગયેલા છો સૌથી પહેલા કોસ ઇનવર્સ એનો તમે ટ્રાયંગલ ડ્રો કરશો તો આ એ છે આ વન છે તો પાયથાગોરસજી કહીને જશે કે આ અંડર રૂટ વન માઇનસ એ સ્ક્વેર થશે હવે એના પછી કોશેક લખવાનું છે તો કોશેક શું આવશે કર્ણના છેદમાં સામેની બાજુ તો આટલું ઉડી ગયું ને આ તમારું થઈ ગયું વન ઓવર અંડર રૂટ વન માઇનસ એસ્ક્વેર હવે તમારે કોટેન વર્ષનો ટ્રાયંગલ ડ્રો કરવાનો છે તો કોટેન વર્ષનો ટ્રાયંગલ ડ્રો કરીએ છીએ તો પાસેની બાજુ વન છે સામેની બાજુ અંડર રૂટ વન માઇનસ એસ્ક્વેર છે તો પાયથાગોરસ કહીને જશે કે ભાઈ આ તો અંડર રૂટ ટુ માઇનસ એસ્ક્વેર થશે હવે એના પછી તમારે કોસ લખવાનું છે એટલે કે આના છેદમાં તો ભાઈ આટલું ઉડી ગયું ને એનો જવાબ આવ્યો વન અપોન અંડર રૂટ ટુ માઇનસ એસ હવે તમારે ટેન યુનિવર્સનો ટ્રાયંગલ ડ્રો કરવાનો છે તો ટેન યુનિવર્સનો ટ્રાયંગલ આપણે ડ્રો કરી લઈએ સામેની બાજુ એક છે પાસેની બાજુ અંડર રૂટ ટુ માઇનસ એસક્વેર છે તો જે કહી ગયા કે અંડર રૂટ થ્રી માઇનસ સ્ક્વેર થશે અને એના પરથી કોટ લખવાનું છે આ વખતે તો કોટ એટલે ભાઈ આના છેદમાં આ તો અંડર રૂટ ટુ માઇનસ એસક્વેર વિકલ્પ ડી તમારો આન્સર સેટ થાય છે આ પ્રકારના ક્વેશ્ચન ગુજકેટમાં તો પૂછાય છે પરંતુ હવે બોર્ડમાં પણ આવી શકે છે તો આ ટ્રાયંગલની પ્રેક્ટિસ તમારે કરેલી હોવી જરૂરી છે નેક્સ્ટ ક્વેશ્ચન પડી ગયા છે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોવો તમે આમ આંકડા ક્યા છે મારા સરે કીધું હતું હું બી તમારો સર હું તમને કહું છું એન્ટીક દેખાય ઝીરો આવશે પણ ઝીરો કેમ આવે છે જરાક જોઈ લઈએ તો સૌથી પહેલાં હું સી થ્રીમાં ચેન્જ કરવા માગું છું એમાંથી સી ટુ અને ત્યારબાદ સી ટુમાં ચેન્જ કરવા માંગુ છું એમાંથી સી વન તો ભાઈ સી અને સી થ્રીમાં ચેન્જ થાય છે સી વન તો ઇટ સીટીઝ રહેવાનો છે તમે કીધું પરફેક્ટ સર મેં બી કીધું પરફેક્ટ આમાંથી આ બાદ કરું તો આ એક થઈ જાય છે આમાંથી આ બાદ કરું તો આ બી એક થઈ જાય છે આમાંથી આ બાદ કરું તો આ બી એક થઈ જાય છે આમાંથી આ બાદ કરું તો આ એક થઈ ગયું આમાંથી આ બાદ કર્યું તો આ બી એક થઈ ગયું ને આમાંથી આ વાત કર્યું તો આ બી એક થઈ ગયું અને સ્પષ્ટ છે કે ભાઈ સી ટુ બરાબર સી થ્રી છે મતલબ કે આન્સર શું છે બેટા ઝીરો ગણવાના બેસી જતા કેલ્શિયસ છૂટ છે પરંતુ એવું નહીં કે ગણિત નાખું છે આજે એ જ રીતના અહીંયા બી તમે જોઈ શકો છો અહીંયા તમારે શું જોવાનું છે તો સૌથી મસ્ત કામ છે હું આરવનમાં આર થ્રીને એડ કરવા જઈ રહ્યો છું બસ ઈચ્છા થઈ ગઈ છે આનો બી જોબ મને આમ માતાજી કરવું હોય તો ઝીરો તરફ આમ મતલબ આકર્ષિત થઈ રહ્યો છું કે જોબ ઝીરો આવે છે કેમ આવે છે તો જોઈ લો તો ભાઈ આર વનમાં ચેન્જ થાય છે આર થ્રી તમે એડ કરો છો તો આ તમારું ટુ એક્સ છે એ જ રીતના તમારું બેટા ટુ વાય છે અને એ જ રીતના બેટા આ તમારું ટુ ઝેડ છે જ્યારે આ તમારું એક્સ વાય અને ઝેડ છે તો તમે જોઈ શકો છો કે આર વન જે છે એ બે વખત આર ટુ છે આનું જ બમણું આર વન છે ને મતલબ કે બે હાર એકબીજાના પ્રોપેશનલમાં છે ગુણિતમાં છે અને જ્યારે આવું થાતું હોય છે ત્યારે નિશ્ચય ભણ્યા હતા કઈ પ્રોપર્ટી હતી એનસીઆર પ્લસ એન સી આર માઇનસ વન યાદ કઈ રીતના રાખ્યું તું યાદ કર ઉપર સરખા નીચે પાડોશી વચ્ચે પ્લસ તો ભાઈ ઉપર વધી જતું તું અને નીચે જે મોટું આવતું હોય તે ક્લિયર છે અને નિષ્ચેકનો જો ઝીરો લાવો છે તો બે હાર કે બે કોલમ સરખી યા તો ગુણિત હોવી જોઈએ તો એવું મને આમ જો એકદમ સ્પષ્ટ દેખાય છે શું દેખાય છે હું આને આમાં એડ કરી દઉં મતલબ કે સીવનમાં સી ટુ એડ કરી દઉં તો મારું સીવન શું બનશે તો આ બંનેનો સરવાળો થઈ જશે અહીંયા બી સરવાળો થઈ જશે અહીંયા બી સરવાળો થઈ જશે આ તો ટેન સી ફાઈ આ ઇલેવન સી સેવન અને આ ટ્વેલ્વ સી નાઇન તો રહેવાના એમાં તો ના નથી પરંતુ અહીંયા સરવાળો થશે તો આ ગુણધર્મ કામે લાગશે તો ઉપર એક વધી જશે અને નીચે જે મોટું હશે તે એ જ રીતના અહીંયા બેટા ઉપર એક વધી જશે નીચે જે મોટું હશે તે અને એ જ રીતના બેટા અહીંયા ઉપર એક વધી જશે અને નીચે જે મોટું હશે તે ક્લિયર છે જ્યારે થર્ડ કોલમ તમને આપેલી છે ઇલેવન સી એમ તો જો આ બંનેમાં તો અહીંથી જોઈને જ હું એક આન્સર એમ બરાબર ફાઈવ લાગી રહ્યો છે જરાક તપાસી લઉં તો અહીંયા જોવો જો ટ્વેલ્વ સી એમ પ્લસ ટુ તો મતલબ કે એમ પ્લસ ટુ સાત તો એમ બરાબર ફાઈવ ફાઈનલી તપાસી લઉં તો થર્ટીન સી એમ પ્લસ ફોર અને અહીંયા એમ ફોર બરાબર નાઇન તો એમ બરાબર મતલબ કે જો હું એમ બરાબર લઈ લઉં તો સી વન અને સી થ્રી સમાન થઈ જાય તો નિશ્ચયનો જવાબ ઝીરો આવી જાય તો મતલબ શ્યોર છું કે આન્સર શું છે બેટા એમ ઇઝ ઇક્વલ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ અહીંયા એ પ્લસ બી આપેલા છે એ માઇનસ બી આપેલા છે બી પૂછ્યા છે તમને ખબર છે કે જો આમાંથી સમજો આને બાદ કરશો છ ઝીરો ઝીરો બે સામાન્ય લઈ લો તો બે વડે ભાગી દઉં જે રીતે તમે સમજો અહીંયા વન વન થ્રી ઝીરો દેખાવું જોઈએ તો વન વન થ્રી ઝીરો તમને ઓપ્શન સી માં દેખાય છે તો આન્સર શું આવશે બેટા

તો બે આ ત્રણ અહીંયા આવી જશે અને માઇનસ ત્રણ અહીંયા જતો રહેશે તો એ જ આપેલું છે ક્લિયર છે બેટા નેક્સ્ટ ક્વેશ્ચન પડી ગઈ છે થિયરિકલ ક્વેશ્ચન આવી ચૂક્યો છે ભાઈ એ બી જો શૂન્ય હોય તો શું સાચું તો ભાઈ એ અથવા બી ઝીરો હશે તો તો થશે જ એ ઝીરો હશે બી ઝીરો હશે અને તોય થશે એ ઝીરો હશે અથવા બી ઝીરો હશે થાય તેવું જરૂરી નથી ભાઈ એ ઝીરો નથી બી ઝીરો નથી તો થઈ શકે છે કહેવાય બરાબર છે તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં સિંગ્યુલર અને ગુજરાતી મીડિયમમાં અસામાન્ય અસામાન્યનો શું મતલબ ભાઈ તો આનો જે નિશ્ચાયક છે એ કેટલો થતો હોવો જોઈએ ઝીરો તો ભાઈ આ તમારું ટુ પ્લસ એક્સ આ વન ને આ એક્સ આ થ્રી આ માઇનસ વન વન અને આ ફોર ટુ માઇનસ ફાઈવ આ ઝીરો થવો જોઈએ ક્લિયર છે તો જરાક આને આપણે સોલ્વ કરીએ ને તો આ પાંચ ઓછા બે એટલે કે ત્રણ જવાબ આવ્યો આની સાથે ગુણશો તો સિક્સ પ્લસ થ્રી એક્સ અહીંયા સોલ્વ કરીએ તો આ માઇનસ પાંચ એને માઇનસ ત્રણ વડે ગુણસો એટલે કે પંદર આ માઇનસ ટુ એક્સ એને માઇનસ ત્રણ વડે ગુણસો એટલે કે સિક્સ એક્સ લાસ્ટ વન તો વનને ચાર વડે ગુણશો એટલે કે ચાર અને એક્સને ચાર વડે ગુણસો એટલે કે ચાર એક્સ બરાબર ઝીરો ક્લિયર છે જરાક સોલ્વ કરી લઈએ

વિધેયો છે તો ડીવાય બાય રીતના જળશે તો ડીવાય બાય છે તો 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 ભાઈ વિકલન કરશો એ છે ચાર ઘાત આગળ આવી ગઈ એની ત્રણ ઘાત થઈ ગઈ અને પાછું સાઈનનું શું થશે કોસ રાઈટ એ જ રીતના એક્સનું ઠીટા આધારિત વિકલન કરશો તો એ તો એમને રહેશે ક્લિયર છે ચાર ઘાત આગળ આવી જશે એમાંથી એક ઘાત ઘટશે એટલે કે કોસ ક્યુબ ઠીટા અને કોસનું શું થશે પાછું માઇનસ સાઈન ક્લિયર છે તો તમે એ એ ચાર ચાર ઉડાડશો કોસ એકવાર ઉઠશે અહીંથી અને સાઇન એકવાર ઉઠશે અહીંથી તો સૌથી પહેલાં તો માઇનસ થઈ જશે ઉપર વધશે બેટા સાઇન સ્ક્વેર ઠીટા નીચે વધશે બેઠા કોસ સ્ક્વેર ઠીટા તો મતલબ કે માઇનસ ટેન સ્ક્વેર ઠીટાની વાતચીત છે જ્યાં ઠીટા કેટલા લેવાના છે ભાઈ તમારે થ્રી ફાય બાય ફોર તો વર્ગત છે એટલે કે ભલે બીજું ચરણ હોય ટેન સ્ક્ કેટલા થશે એક અને આગળ લાગેલું છે માઇનસ એટલે કે બેટા આનો આન્સર આવવો જોઈએ માઇનસ વન જે ઓપ્શન સીમાં આપેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન પછી નેક્સ્ટ ક્વેશ્ચન શું કહી રહ્યો છે તો તમને એફ આપેલું છે સાતત્ય અથવા વિકલનીય અચ્છા બંનેનો ક્વેશ્ચન છે તો ભાઈ વિકલનીયતા માટે તમે જરાક આનું વિકલન બી કરીને રાખો તો આનું એક થશે ને આનું બે થશે આ કોના માટે ઝીરોથી વન માટે કોના માટે વનથી મોટા માટે તો અહીંયા એલ મતલબ લેફ્ટ હેન્ડ ડેરીવેટિવ અને આર એચડી મતલબ રાઇટ હેન્ડ ડેરીવેટિવ એટ વન એક આગળ ભાઈ સમાન નથી એટલે એક્સ બરાબર એક આગળ વિકલનીય નથી આ તો શ્યોર થઈ ગયા એક્સ બરાબર એક આગળ વિકલનીય નથી સાતત્યતા માટે ચેક કરી લો એક્સને બદલે એક મૂકો કારણ કે અહીંયા કટ ક્યાં લાગે છે એક આગળ લાગે છે એટલે એક આગળ તમારે ચેક કરવાનું છે તો અહીંયા કેટલો જવાબ આવ્યો એક અહીંયા કેટલો જવાબ આવ્યો ટુ માઇનસ વન એટલે કે વન તો મતલબ તમે શ્યોર છો કે એક્સ બરાબર એક આગળ સતત છે પરંતુ વિકલનીય નથી તો આ ઓપ્શન ક્યાં છે ભાઈ તો તમે કીધું સાહેબ સીમાં લાંબુ લાંબુ છે તો આ જ હશે જરાક જોઈ લઈએ એફ એક્સ બરાબર એક આગળ સતત છે પણ વિકલનીય નથી તો એક્ઝેક્ટ આન્સર શું આવ્યો બેટા ઓપ્શન સી થોડાક દિવસ પહેલાં એક સેશનની અંદર મેં તમને આની ફોર્મ્યુલા ડાયરેક્ટલી બોલેલો તો માઇનસ વાય ટુ બાય વાય વન ક્યુબ તો આ તમને યાદ હોવું જોઈએ ગુજકેટ લેવલનો યાદ મેન્સ લેવલનો ક્વેશ્ચન બની જાય છે જો તમને આ યાદ નથી તો અને જો તમને યાદ છે તો ભાઈ તમે બોર્ડના બાહુ બોલી તો જો જ રાઈટ કારણ ડી ટુ એક્સ આપણને ડીવાય સ્ક્વેર શું થતા હોય છે તો તે થતા હોય છે માઇનસ વાય ટુ અપન વાય વન ક્યુબ તમને વાય વન મળશે તો સાઇન એક્સનું શું થઈ જશે કોસેક્સ પરફેક્ટ ઇ નું શું થશે ઈ હવે આનું ફરી વખત વિકલન કરશો તો તમને વાય ટુ મળશે તો વાય ટુ કેટલા થઈ ગયા કોસેક્સ નું શું થઈ ગયું ભાઈ માઇનસ સાઇન એક્સ ભાઈ કોસે પ્લસ ઇ રેસ્ટુ એક્સ નો ક્યુબ તો આવું જસ્ટ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે જો આ એકલું એકલું તો છે નહીં છેદ બેદા આવો જોઈએ સાઇન એક્સ માઇનસ તો આ પ્લસ વાળું છે તો આ નથી આ બે માં નીચે ક્યુ આવવો જોઈએ તેવો વિકલ્પ સી તમને દેખાય છે તો આન્સર શું આવી ગયો ભાઈ ઓપ્શન સી નેક્સ્ટ ક્વેશ્ચન પછી ગઈ છે નેક્સ્ટ ક્વેશ્ચન કન્ટિન્યુટી નો ક્વેશ્ચન છે એક્સ વર્ષ બે આગળ સતત હોય તો બદલે તમે બે મૂકીને ઉપર નીચે સરખાઈ દેશો એક્સને બદલે બે મૂકશો તો આ થ્રી બાય ટુ ઇન્ટુ એ ઇન્ટુ ટુ માઇનસ આ એ પ્લસ વન કેટલા થવા જોઈએ એક જેટલા થવા જોઈએ તો તમે જોયું તો આ બે બે ઉડી ગયા તો આ થ્રી એ માઇનસ એ માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ વન

તો આ બંનેની જોડી બનાવવું એના છેદમાં આને આપું તો મતલબ અહીંયા લખીને જ બતાવવું એટલે તમને સમજાવશે કારણ કે મને બી ખબર છે કે વિદ્યાર્થીને સૌથી અગર કોઈ વસ્તુ ડિફિકલ્ટ લાગતી હોય તો તે અત્યારે જે દાખલો ગણી રહ્યો છું આ ચેપ્ટર બની શકે છે આપણો વિદ્યાર્થી હશે જે મારી સાથે ઓફલાઈન કે ઓનલાઈન બન્યો છે એને નહીં લાગતું હોય બાકી જે વિદ્યાર્થીઓએ આ લાભ નથી લીધો એને કદાચ ડિફિકલ્ટ લાગતું હશે તો જરાક ધ્યાનથી સમજી લો આ સ્ટેપ ખબર પડી હશે પડીને ભાઈ જો પડી ગઈ તો અહીંયા એક વખત ઉડી ગયું તો આ તમને ડીએક્સના છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ વન આપેલું છે રાઈટ અહીંયા તમે જોવો પ્લસ ને હું ટી ધારું છું 1 પ્લસ વન તો બેટા તમારું થઈ ગયા તો તો આ એટલે કે અને t હતું એટલે કે આ ટી સ્ક્વેર ક્લિયર છે તો આનું તો જગ જાહેર છે આ તો ટેન છે અને વન t² ટી શું થાય માઇનસ વન તો માઇનસ માઇનસ પ્લસ વન અપન ટી એટલે શું હતું ભાઈ x² પ્લસ પ્લસ સી મતલબ કે આનો આન્સર આ હતો પણ મારા ગામમાં આ આવ્યો તો ટેન ઇન્વર્સ એક્સ ટેન ઇન્વર્સ એક્સ સેમ છે એફ ઓફ એક્સ તો અહીંયા કેટલા છે વન ઓવર એક્સ પ્લસ વન જે વિકલ્પ સીમાં આપેલો છે ખબર પડે ને એમ સી ક્યુ આજના સેશનના ખરેખર આમ મતલબ જેવા બોર્ડને આવે ને એવા જ છે એક બે થોડાક સારા આવી ગયા બરાબર બાકી મજા તો આવી જ રહી હશે તમને સેશનમાં આવે છે કે નહીં કહેતા રહેજો ભાઈ ચેટ બોક્સ જોઈએ જે ટ્વેન્ટી નંબરનો ક્વેશ્ચન ફાલતું ક્વેશ્ચન આવી ગયો પાછો તમે જોવો છો કે ભાઈ સંકલન એટલે પાણી જવું મતલબ ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયું એક્સ મતલબ કે એક્સેસ ટુ ઇડીએક્સ પ્લસ જો આવું બી મને આવડે એવું નથી કે ખાલી સ્પીડ જ છે આ તો કેવું કે હવે યાર લાસ્ટ મોમેન્ટ પર સમય બચાવવો જરૂરી છે ટ્રીક આપવી જરૂરી છે બાકી તો યાર મતલબ દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય આ એક્સએસ ટુ એન જેવું છે તો આ એન પ્લસ વન ના છેદમાં એન પ્લસ વન આ ઈ રેસ્ટુ એક્સ જ છે તો ઇ રેસ્ટુ એક્સ અને આ અચળ હતું બહાર આવી ગયું ડીએક્સનું થઈ ગયું એક્સ પ્લસ સી હવે બસ લેલા શાકભાજી ખાઈને તમે શોધો કયો ઓપ્શન છે જો અહીંયા છેદભેદ સજેલો નથી એટલે કે આ તો આન્સર છે નહીં આ બંનેમાં છેદભેદ સજેલો છે બંનેમાં ફરક શું છે તો ઈ રેસ્ટ ટુ ઈની સાથે એક્સ આવો જોઈએ અહીંયા નથી એટલે કે બેટા તમારો આન્સર આ થઈ ગયો જો ગણતરી કર્યા બાદ સાચો જવાબ ઝડપથી ટીક કરવો ને એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાસ્ક હોય છે પેપરની અંદર કારણ કે સોમાંથી સો થિયરીમાં જે પચાસમાંથી પચાસ છે ને એ જો તમે તૈયારી કરી છે તો તમારે આવી જ જવાના છે વન આરની અંદર ફિફ્ટી એમસીક્યુ ગણવા અને સાચા ટીક કરવા આ એ જ લેવલનું કામ છે જે તમે જે ડબલ મેન્સની અંદર કરો છો મતલબ કે આસાન કામ નથી જો તમારો ટાર્ગેટ હંડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડનો છે તો તમારે મારા કમસે કમ કમસે કમ પચાસ સેશનની સ્ટડી કરેલી હોવી જરૂરી છે તો તો બેટા તમને નહીં તકલીફ આવે નહીં કરેલી તો બી તકલીફ નહીં આવે એવી હું આશા રાખું પણ જો કરેલી છે તો નહીં તકલીફ આવે એવું માની શકીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ પચાસ સેશન લઈ દીધેલા છે ટ્વેન્ટી વન આ પ્રકારનો ક્વેશ્ચન આમ દૂરથી જોઈને ગભરાય પણ જે વ્યક્તિ જરાક ઓપ્શન જોઈ લેશે ને તો મને ખબર છે નીચે ભાઈ ઉપર ભાભી જેવો એક ક્વેશ્ચન આવવાનો છે આ એ જ પ્રકારનો ક્વેશ્ચન છે નીચે ભાઈ મતલબ ભાઈ તરીકે જો હું એક્સ સાઇન એક્સ પ્લસ કોસે પ્લસ સેવન વિચારું તો આને મેં ટી કહી દીધું શું થશે તો ગુણાકારનો કાર્ય થઈ 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 ગયું 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 આ sin x. sin સાઇનેક્સ જતા રહ્યા એટલો મતલબ એમ છે કે એક્સ x એક્સ તમારા ડીટી છે હવે જરાક ક્વેશ્ચન ને જો એક્સ dx આ તમારા ડીટી છે આ આ આ તો 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 ટી હતા કેટલો ક્વેશ્ચન હતો મતલબ પ્રકારના ક્વેશ્ચનનો શું શું આન્સર તમે છેદ છેદ જો આપણને ગમતું જ નથી મોડ ની અંદર છેદ હોવો જોઈએ તો છેદની અંદર બધું પ્લસ છે તો માઇનસ નથી ગમતું માઇનસ નથી ગમતું તો આ આન્સર છે જરાક આ ઓબર્વ કરતા રહેજો નેક્સ્ટ ક્વેશ્ચન પછી તમે જે તમને આપી દીધું છે અને બી નિરપેક્ષ હોય તમને ખબર છે કે જો એ અને બી નિરપેક્ષ ઘટના હોય તો છેદ બરાબર શું થશે ભાઈ ગુણાકાર થશે તમને પી ઓફ એ પૂછ્યું છે એને હું એક્સ કહી દઉં છું મતલબ કે મારા ક્વેશ્ચનમાં એક્સ મેળવવાનું છે તમને આ બી ખબર છે કે ભાઈ એ યોગ બી શું થશે તો તે થશે એ પ્લસ બી

સિક્કાની વાત છે તો પી અને ક્યુ બંને શું થશે અડધા અડધા થશે તો ભાઈ તમને બોલીન સૂત્ર યાદ છે ને લખીને આપવું ભૂલી હો તો એન એક્સ પી રેસ ટુ એક્સ ક્યુ ટુ એન માઇનસ એક્સ તો અહીંયા પી ઓફ સિક્સ માટે શું થશે એટસી સિક્સ વન બાય ટુ હોય તો વન અપોન ટુ રેસ ટુ એન આપણે ડાયરેક્ટલી લખતા હોઈએ છીએ એ જ રીતના એટ સેવન વન ટુ રેસ ટુ એટ અને એ જ રીતના એટ અને વન અપોન ટુ રેસ ટુ તો આમાંથી ભાઈ વન અપોન ટુ રેસ ટુ એટ કોમન લઈ લો એટ સિક્સ એટલે એટ ટુ એટલે 8756 828 8C7 એટલે 8 8C8 એટલે 1 તો 28 8 36 ને 1 37 તો बेटा 37 2 ની 8 ઘાત 2 ની 8 ઘાત છેદ જોઈને ખબર પડી કે જ હશે તો તો આપેલું છે બે ની પાંચ છ ઘાટ ચોસઠ સાત ગાટ એકસો અઠ્યાવીસ આઠ ઘાટ બસો છપ્પન મતલબ બસો છપ્પન જ થાય છે તો સાડત્રીસના છેદમાં બસો છપ્પન જે ઓપ્શન બી માં આપેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન પછી જઈએ છીએ એક કારખાનામાં ઉત્પાદિત કુલ વસ્તુઓમાંથી ત્રણ યંત્રો એ બી સી અનુક્રમે આટલું ઉત્પાદન કરે છે રાઈટ આ યંત્ર અનુક્રમે એટલે ખામીવાળી વસ્તુનું પણ ઉત્પાદન કરી નાખે છે જો કોઈ ઉત્પાદિત વસ્તુ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને તે ખામી રહિત પૂછ્યું છે જોજો મિત્રો તો આ જે તમને આપેલું છે તે ખામીવાળી આપેલું છે તો ભાઈ ખામીવાળીની પહેલાં સંભાવના આપણે ગણી નાખીએ અનુરૂપનો ગુણાકાર દેશી ભાષામાં કહું તો મતલબ પહેલું કેટલું છે ત્રીસ અને આ કેટલું છે એક એટલે કે આ આવ્યો ત્રીસ આ કેટલું છે પચાસ ને આ કેટલું છે ચાર એટલે કે આવ્યો બસો અને આ કેટલું છે વીસ અને આ કેટલું છે ત્રણ એટલે કે આવ્યું સાહીઠ અને ચાર મીંડા મતલબ કે ટકાના બે ઝીરો ને આના ટકાના બે ઝીરો એટલે કે સો અને પાછળ ચાર મીંડા મતલબ કે આવી ગણતરી થશે સમજો છો ને સ્પીડ આપું છું રાઈટ તો બસો નેવું સમજો બસો નેવું ના છેદમાં બે મિંડા હોય તો શું કહેવાય તો આ ચાર મિંડા રાઈટ તો મતલબ કે અહીંયા ત્રણ તો ભાઈ આ ઝીરો પોઈન્ટ ઝીરો ઓગણત્રીસ સેટ થયું કેટલું થયું ઝીરો પોઈન્ટ ઝીરો ઓગણત્રીસ ખામી વાળી તો બેટા તમને તો ખામી રહિત પૂછ્યું છે શું પૂછ્યું છે ખામી રહિત તો એકમાંથી આટલાને બાદ કરવાના છે તો એકમાંથી આટલાને બાદ કરશો તો ઓગણત્રીસ એટલે કે અહીંયા સેટ થશે ને નવસો એકોતેર માં ઓગણત્રીસ જો તમે એડ કરશો તો એક થઈ જાય છે

પંદર તો ભાઈ પી બરાબર કેટલા એક તો અહીંયા શીરોબિંદુઓ તમને આપી દીધા છે અને ન્યૂનતમ કિંમત કયા શિરોબિંદુ આગળ મતલબ શક્ય થશે તો મતલબ કે તમારે અઢાર બાર પહેલા તો શિરો છે હા છે ત્રણ ત્રણ છે કે હા ત્રણ ત્રણ છે બાર બાર છે કે બાર બાર બી છે અને વીસ દસ છે કે વીસ દસ બી છે તો બસ તમારે આજ જે વિકલ્પો આપેલા છે અને ની અંદર મૂકો છે નાનું દેખાય તમારો જવાબ છે તો તમે અઢાર બાર મૂકો છો તો અઢાર દુ છત્રીસ ને તેરી છત્રીસ એટલે કે આના માટે બોતેર જવાબ આવ્યો ત્રણ ત્રણ મૂકો છો તો છ અને નવ પંદર જવાબ આવ્યો બાર બાર મૂકો છો મતલબ આ જ નાનો છે ને તો આ જ જવાબ આવી જતો હશે ન્યૂનતમ જ પૂછ્યું છે ને આપણને જવાબ તો આ જ હશે પણ ખાલી ગણીને બતાવી દઉં છું બાર દુ ચોવીસ ને બાર તેર છત્રીસ એટલે કે સાઠ વીસ દુ ચાલીસ ને દસ તેરીસ ત્રીસ એટલે સિત્તેર તો આ ચાર કિંમતોમાંથી સૌથી નાની કિંમત મતલબ ડાયરેક્ટલી બી તમે ટીક કરી શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ સુરેખ આયોજનના પ્રશ્નમાં હેતુલક્ષી વિધે રટાઈ ગયું હશે ભાઈ

ના છેદમાં ds બાય ડીઆર તો જરાક ગણી નાખીએ તો આ ત્રણ આગળ ત્રણ ત્રણ ઉડી ગયા એટલે કે આ ફોર પાય આર એ જ રીતના અહીંયા તમે જોવો છો તો આ એટ પાય આર તો પાય પાય તો ઉડી ગયા આર પણ ઉડી ગયા એટલે કે આર બાય ટુ તમારો આન્સર આર બાય ટુ છે હવે આર કઈ રીતના લાવશો તો અહીંથી આર સ્ક્વેર તમારા એસ અપન ફોર પાય થાય છે તો આર તમારા ચારનું વર્ગમૂળ વન બાય ટુ આગળ લખી દઉં છું અને આ એસ અપન પાય થશે બેટા વન બાય ફોર હોવું જોઈએ વન બાય ફોર વિકલ્પ ડીમાં છે તો આન્સર શું આવશે ઓપ્શન ડી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ પદાર્થકણની ગતિનું સમીકરણ ફિઝિક્સનો ક્વેશ્ચન લાગી રહ્યો છે એસ મીટર છે નીટ લેવલનો ક્વેશ્ચન થઈ ગયો ભાઈ પદાર્થ કંડ સ્થિર ક્યારે થાય જ્યારે તેનો વેગ ઝીરો થાય વેગ એટલે શું તો ભાઈ અંતરનું સમયની સાપેક્ષ વિકલન મતલબ કે ડી એસ બાય ઝીરો તો ટી કેટલા આ તમારો ક્વેશ્ચન થઈ ગયો તો એસ આપેલા છે ને ટીની સાપેક્ષે વિકલન કરી દેશો તો થ્રી ટી સ્ક્વેર માઇનસ ટ્વેલ્વ ટી માઇનસ ફિફ્ટીન આ તમને ઝીરો

તો બે ટાટા આ બાજુ ગયું તો માઇનસ એક્સ ના છે મૂલ્ય આ પ્રકારના ક્વેશ્ચનમાં તો ભાઈ આજે આપણે છટક ભરી નહીં ગોતી શકીએ આજે આપણે સૂત્ર યુઝ કરવું જ પડશે આસન મૂલ્યનું સૂત્ર કહ્યું હતું એક્સ પ્લસ ડેલ્ટા એક્સ ઇઝ ટુ એફ ઓફ એક્સ પ્લસ ડેલ્ટા એક્સ એફ ડેસ એક્સ અહીંયા એફ ઓફ એક્સ તરીકે તમને કોને લેવાની ઈચ્છા થાય છે તો તમે કહેશો કે સાહેબ લોગ એક્સ બેસ ને તો એફડેસ એક્સ કેટલા થઈ જશે તો સૌથી પહેલાં બેસ્ટ ચેન્જ કરશો એટલે કે નીચે લોગ ટેન આવી જશે અને અહીંયા તમે જોવો છો લોગ એક્સનું વિકલન શું થશે વન અપન એક્સ ક્લિયર છે મતલબ કે આ ઉપર જશે તો આને તમે લોગ ઈ ઉપર ગયો બેસ ટેન ક્લિયર છે ના છેદમાં એક્સ આ તમારું એફડેસ એક્સ થઈ ગયું ક્લિયર છે એક્સ તરીકે કેટલા લેશો તમે કહેશો સાહેબ સો નવ્વાણું ની આજુબાજુ બેસ્ટ ટેનમાં સોનું તમે લોક જાણો છો તો ડેલ્ટા એક્સ આપોઆપ કેટલા થઈ ગયા માઇનસ એક તો બધી કિંમતો અહીંયા મૂકશો તો એફ ઓફ એક્સ એટલે કે આની અંદર એક્સને બદલે સો મૂકશો તો સો એટલે દસનો વર્ગ બે આગળ લોગ ટેન બેસ્ટ ટેન ઉપર નીચે સરખો એટલે જોબ એક એટલે કે આનો જોબ આવી ગયો બે રાઈટ ડેલ્ટા એક્સ ડેલ્ટા એક્સ કેટલા છે માઇનસ એક એફ ડેસ એક્સ તો આની અંદર લોગ ઇ બેસ્ટ ટેન લોગ બેસ્ટ બેસ્ટેન તમને આપી દીધા છે કેટલા પોઈન્ટ તેતાલીસ તેતાલીસ પરફેક્ટ ના છેદમાં એક્સ એક્સ તો કેટલા છે સો એટલે કે અહીંયા લખી દઉં સો ક્લિયર છે મતલબ કે બે માઇનસ ઝીરો પોઈન્ટ આ સો એટલે બીજા બે ઝીરો તેતાલીસ તેતાલીસ તો આ વન પોઈન્ટ હવે સમજો છેલ્લે ઝીરો તો દસમાંથી ત્રણ ગયા એટલે કે સાત નવમાંથી ચાર ગયા એટલે કે પાંચ નવમાંથી ત્રણ ગયા એટલે કે છ નવમાંથી ચાર ગયા એટલે કે પાંચ અને આ જે કંઈ તમારા ઝીરો મતલબ કે આવું અહીંયા ઝીરો સ્વરૂપે મતલબ કે નાઇન નાઇન ક્લિયર છે એક પોઈન્ટ નવ્વાણું છપ્પન સત્તાવન

સેટલમેન્ટ કરું છું ભાઈ સેટિંગ કરું છું સમજજો તો આના છેદમાં તો એક્સ પ્લસ વન ઉડી ગયા એટલે કે ડીએક્સના છેદમાં એક્સક્વેર માઇનસ આના છેદમાં તો અહીંયા ડીએક્સના છેદમાં એક વખત એક્સ ઉડી ગયા એટલે કે એક્સ ઇન્ટુ એક્સ પ્લસ વન ફરી સેટિંગ કરું છું પણ એ દરમિયાન વન અપન એક્સ સ્ક્વેરનું માઇનસ વન અપન એક્સ થાય છે માઇનસ અહીંયા સેટિંગ કઈ રીતના કર્યું તો એક્સ પ્લસ વન માઇનસ

સાઇન ફોર બહાર આવશે વર્ગમૂલની બહાર આવશે તો સાઇન સ્ક્વેર એક્સ થઈ જશે અને આ થઈ જશે તમારું કોસના છેદમાં સાઇન મતલબ કે કોટની ચાર એક્સ પ્લસ વન છે હવે આ વન અપન સાઇન્સ ઉપર જતું રહ્યું એટલે કે કોસેક્સ સ્ક્વેર એક્સ અહીંયા કોટ એક્સ અહીંયા ડી એક્સ અહીંયા રૂટની અંદર કોટની ચાર એક્સ પ્લસ વન કોટ સ્ક્વેર એક્સને ટી કહેવાની ઈચ્છા થઈ તો ઈચ્છા થયા બાદ શું કરશો તમે વિકલન કરશો ને તો બે આગળ આ એક ઘાત ઘટીનું માઇનસ ડીટી તો ભાઈ ઉપર સેટ જ છે ખાલી માઇનસ ટુ જોઈએ છે તો આગળ માઇનસ વન બાય ટુ કરી દો ચાલશે ને અને જો આ તમે ચલવી લીધું તો ભાઈ આ તમારું માઇનસ વન બાય ટુ આ માઇનસ ટુ કોશે કોટેક્સ ડીએક્સ એટલે કે ડીટી અને આ થઈ યુ રૂટમાં ટી સ્ક્વેર પ્લસ વન તો આ તો લોગ વાળું છે તો સૌથી પહેલા માઇનસ વન બાય ટુ આગળ હોવું જોઈએ લોગ ટી પ્લસ 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 આપેલું તો આ આ તમારો તમારો આન્સર આન્સર નથી નથી બંને માઇનસ વન બાય ટુ તો છે લોક બી છે અંદર ટી ટી તરીકે તમે કોને કીધું કોટ સ્ક્વેર એક્સ તો કોટ સ્કવેર એક્સ હોવું જોઈએ અહીંયા કોટ છે એટલે આન્સર નથી તો બેટા તમારો આન્સર શું છે ઓપ્શન સી પરફેક્ટ નેક્સ્ટ ક્વેશન પછી નેક્સ્ટ ક્વેશન શું કહે છે ચવાઈ ગયેલો ક્વેશ્ચન છે આ એક્સ પ્લસ સાઇન એક્સને શું લખશો તમે કીધું સાહેબ તમે જ બહુ બધી વખત કરાવી દીધું છે ધ્યાનમાં રાખજો બહુ બધી વખત કરાવ્યું છે તો કામ લાગી જશે વન પ્લસ કોશનો મતલબ ટુ કો અડધું ટુ કો અડધું સેપરેટ કરશો ભાઈ તો આ એક્સ ઇન્ટુ વન બાય ટુ સેક્સ સ્ક્વેર એક્સ બાય ટુ ડીએક્સ પ્લસ અહીંયા ટુ ઉડી ગયા કોસ ઉડી ગયા તો સાઇનના છેદમાં મતલબ કે ટેન એક્સ બાય ટુ અહીંયા યુ વી લગાડો આ તમારું યુ છે આ તમારું વી છે એક્સ એમ ને આનું સંકલન શું થશે કીધું સાહેબ ટેન એક્સ બાય ટુ માઇનસ નું વિકલાન એક આનું સંકલન શું તો તમે કીધું સાહેબ ટેન એક્સ બાય ટુ પ્લસ આ તમારું ટેન એક્સ બાય ટુ તો છે જ ક્લિયર ઉડી ગયા ક્લિયર તો આન્સર શું આવ્યો ભાઈ એક્સ ટેન એક્સ બાય ટુ એક્સ ટેન એક્સ બાય ટુ ઓપ્શન ડીમાં છે ક્લિયર છે સંકલનથી ગભરાવાનું નહીં

પણ સાઇન ટુ પાય માઇનસ એક્સ ચોથું ચરણ એટલે કે માઇનસ x એક્સ એની પાંચ ઘાત એટલે કે માઇનસ સાઈનની પાંચ ઘાત એક્સ તો મતલબ કે આ તો તમારું માઇનસ એફ એક્સ થઈ ગયું અને આ તમારું એફ ઓફ ટુ એ માઇનસ એક્સ હતું અને તમને ખબર છે કે જ્યારે ઝીરોથી ટુ એફ ઓફ એક્સ પૂછે અને આવું થતું હોય તો એનો આન્સર તો શું ઝીરો તો આનો આન્સર શું આવશે ઝીરો પણ હવે ઝીરો જો આ તો ઝીરો નથી આ ભી ઝીરો નથી આ બંનેમાં કયો ઝીરો છે વન પોઈન્ટ ફાઈવનું બોક્સ કેટલું થાય એક એટલે કે આ ભી ઝીરો નથી તો બેટા તમારો આન્સર કયો છે વિકલ્પ ડી તો બોર્ડ કે ગુચકેટ લેવલે આવી કળા શક્ય છે તો જરાક દિમાગમાં રાખજો મિત્રો જો તમે એવું માનતા હો કે ગુચકેટની અંદર કંઈક મતલબ જાદુઈની છડી અલગ એમસીક્યુ આવશે તો એ તમારી ધારણા ખોટી છે બોર્ડના બાહુબલીના તમામ સેશન ગુજકેટમાં પણ એટલા જ કામ લાગશે જેટલા બોર્ડમાં લાગવાના છે પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ ક્વેશ્ચન થર્ટી સિક્સ રટાઈ ગયેલો હશે ને આ પ્રકારના ક્વેશ્ચનનો આન્સર શું આવે છે બોલો શું આવે છે તમે કહેશો સાહેબ ઉપર માઇનસ નીચે નું અડધું ગણવાનું જ નહીં રાહુલસરનો વિદ્યાર્થી આવા ક્વેશ્ચન ગણે શરમ આવી જોઈએ રાઈટ તો તમને અહીંયા શું થાય છે ઉપર ચાલીસ અઠ્યાવીસ નીચે ઝીરો નું અડધું તો ચાલીસના અડધા વીસ અને અઠ્યાવીસના અડધા ચૌદ આ વખતે કદાચ બે હજાર ત્રેવીસ જવાબ આવે ને એવું સેટ કરીને આપશે તો આન્સર શું છે બે હજાર ચૌદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ એક્સ વાય બરાબર સોળ એક્સ વાય બરાબર સોળ દેખાવે કેવો હોય આવો હોય ક્લિયર છે એક્સઅક્સ એટલે કે આ રહ્યું આને લંબાતી વળા બેટા રાઇટ રેખા ચાર તો આ એક્સ બરાબર ચાર એક્સ બરાબર આઠ તો આ એક્સ બરાબર આઠ એક્સઅસ વડે આવૃત્ત એટલે કે આ પૂછ્યું છે ભાઈ તો તમને સ્પષ્ટ જ છે કે એ બરાબર ભાઈ માનાંકમાં આઈ જ્યાં આઈ બરાબર શું ભાઈ તો ચાર થી આઠ એક્સ લીધું એટલે ડી એક્સ તો વાય બરાબર કેટલા થાય છે સોળના છેદમાં એક્સ તો સોળ આગળ લોગ એ માઇનસ લોગ બી એટલે કે લોગ એ બાય બી તો લોગ આઠ ના છેદમાં ચાર એટલે કે બે તો સિક્સટીન ટાઈમ લોગ ટુ જે વિકલ્પ સી માં છે ગભરાવાનું નહીં કે નવો આવી ગયો ગણસો મારા વિદ્યાર્થી જો ગણાઈ જશે નેક્સ્ટ ક્વેશ્ચન પર જાવો છો વાય બરાબર ટેન એક્સ એક્સઅક્સ અને રેખાઓ x = 0 एंड x = π / 4 तो मतलब के क्या स्पष्ट है कि आ क्वेश्चन के अंदर पण a = मानक माई या i શું છે તો 0 થી π / 4 y = આ x લીધા એટલે કે dx તો અહીંયા શું લખશો તમે તમે કહેશો સાહેબ tan x परफेक्ट છે tan x નું સંકલન યાદ છે કે log मोड sec x રાઈટ રેન્જ કેટલી લખશો 0 થી π / 4 પાય બાય ફોર મૂકશો તો લોગ સેક પાય બાય ફોર કેટલા થશે રૂટ ટુ ઝીરો તો લોગ સેક ઝીરો કેટલા થશે વન લોગ વન બી પાછા શું થાય ઝીરો એટલે કે તમારો આન્સર હતો લોગ રૂટ ટુ રૂટ ટુ એટલે બેની માથે વન બાય ટુ તો વન બાય ટુ આગળ બી લઈ શકો તો વન બાય ટુ લોગ ટુ આ બંનેમાંથી જે દેખાય એ તમારે ટીક કરી દેવાનું છે તો અહીંયા વન બાય ટુ લોગ ટુ દેખાય છે તો આન્સર શું આવશે વન બાય ટુ લોગ ટુ નેક્સ્ટ ક્વેશ્ચન પછી ભાઈ વાય બરાબર એક્સ કરો છ એક્સ છ એક્સ બરાબર ઝીરો એક્સ બરાબર એક વાય બરાબર ઝીરો વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્રફળ તમારે મેળવવાનું છે તો અહીંયા તમને ડાયરેક્ટલી કહી દીધું છે કે ભાઈ એક્સ બરાબર ઝીરોથી એક્સ બરાબર એક જરાક આ ગ્રાફને જો તમે સમજો છો તો વાય બરાબર એક્સ ઓછા એક્સ ઓછા કેટલા આપેલા છે ભાઈ છ રાઈટ તો આ પહેલાં તો આ બાજુ આવી ગયા તો આ વાય પ્લસ છ બરાબર એક્સ સ્ક્વેર ઓછા એક્સ પ્લસ વન બાય ફોર તો આ બાજુ બી પ્લસ વન બાય ફોર છ ચોક ચોવીસને એક એટલે કે વાય પ્લસ પચીસના છેદમાં ચાર બરાબર એક્સ માઇનસ વન બાય ટુનો સ્ક્વેર તો તમને આનું જે વર્ટાઇસિસ છે તે વન બાય ટુ કોમાં માઇનસ પચીસના છેદમાં ચાર અને વાયનો ધન છે એટલે કે ધન વાય સાઇડ તો મતલબ કે અહીંયા તમે જોવો છો તો વન બાય ટુ અહીંયા આવતું હશે અને માઇનસ છ અહીંયા આવતું હશે તો આ રહ્યું બરાબર અને ધન વાય સાઈડ તો ધન વાય સાઈટ તમે આનો ગ્રાફ ડો કરશો એક્ શખ્સને ક્યાં છેદે છે તો વાયને બદલે ઝીરો લઈ લેશો તો આ બે તેરી છ મતલબ કે આ તમારું એક્સ માઇનસ ત્રણ અને એક્સ પ્લસ બે છે ક્લિયર તો મતલબ કે એક તમારું માઇનસ બે આગળ છેદે છે અને એક તમારું ત્રણ આગળ છેદે છે તો મતલબ કે આ ગ્રાફની મતલબ રફ ફિગર આવી થાય છે હવે તમને શું પૂછ્યું છે એક્સ બરાબર ઝીરો એટલે કે આ રહ્યું એક્સ બરાબર ઝીરો વડે આવૃત્ત પ્રદેશનું ક્ષેત્ર મતલબ કે બેટા તમને આ પૂછ્યું છે સ્પષ્ટ દેખાઈ આવે છે કે એ બરાબર શું ભાઈ તો માનાંકમાં આવી આ મેં જાણી જોઈને સમજાવ્યું વગર સમજાય બી તમે ગણી શકતા હતા ડાયરેક્ટલી ઝીરોથી એક એક્સ લીધું એટલે ડીએક્સ તો અહીંયા આવશે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ છ આનો જવાબ ઋણમાં આવશે કારણ કે નીચેની તરફ છે તમારા માનાંકમાં એટલે જ લખ્યો છે કે ધનમાં ફેરવી દેવાનું ક્લિયર છે આ સંકલન જરાક ગણી નાખો તો એક્સ ક્યુબ બાય થ્રી માઇનસ એક્સ બાય ટુ માઇનસ સિક્સ એક્સ રેન્જ લાગી ગઈ છે બેટા ઝીરોથી એક ઝીરો મૂકવાથી તો ઝીરો થવાના છે એક મૂકીને ચેક કરજો તો ભાઈ આ વન બાય થ્રી માઇનસ વન બાય ટુ માઇનસ છ તો ભાઈ છેદ છ કરી તમે કીધું હા તો આને બે વડે ગુણ્યા અને ત્રણ વડે ગુણ્યા અને આને છ વડે ગુણ્યા રાઈટ તો ઓગણચાલીસમાંથી બે જશે એટલે કે માઇનસ સાડત્રીસના છેદમાં છ પણ છેલ્લે ધન લખવાનું એટલે કે આન્સર શું આવશે બેટા સાડત્રીસના છેદમાં છ સમજાયું છે તમે એમસીક્યુમાં ડાયરેક્ટલી આજે શીખી ગયા જો પેપરમાં આવું આવે છે તો ડાયરેક્ટલી કરી નાખજો સમય બચશે નેક્સ્ટ ક્વેશ્ચન બજાવીએ છીએ આપણે ક્વેશ્ચન નંબર ફોર્ટી આ બી ટ્રિકી ક્વેશ્ચન છે મતલબ કહું છું ને આજનું પેપર મને દિલથી ગમ્યું મતલબ કે ઘણા સારા ક્વેશ્ચન આમ રકમ વાંચું તમારી સામે તો એવું લાગે હો સાહેબને તો આવડે છે પણ જ્યારે હું આમ રકમ વાંચતો હોઉં ને ત્યારે અંદરથી એક મનમાં એક ક્વેશ્ચન હોય કે આ સારું કેમનું ગણશું પણ આ તો ભગવાનની દયાથી સેટ થઈ જાય છે બધું રાઈટ તો તમે જોવો છો તો અહીંયા વાય ટુનો સ્ક્વેર માઇનસ વાય ક્યુબ ઇઝ ઇક્વલ ટુ રૂટ વાય વન પહેલાં તો આ સમજજો કારણ કે પરિમાણ જ્યારે આપણે નક્કી કરીએ ત્યારે ઘાત છે પૂર્ણાંકો સ્વરૂપે હોવી જરૂરી છે અહીંયા આપેલી છે તો વર્ગ કરી દઈએ ભાઈ તો આનો વર્ગ કરશો તો વાય ટુ ની ચાર ઘાત માઇનસ ટુ વાય ટુ નો સ્કવેર વાય ક્યુ પ્લસ વાયની છ ઘાત બરાબર વાય વન આ બેટા તમારું બહુપદી સ્વરૂપે બન્યું રાઈટ હવે જ્યારે આ બહુપદી બની ગઈ તો આનું પરિમાણ તો ભાઈ કક્ષા ક્યાંથી નક્કી થાય છે આ પદથી અને આ પદથી કારણ કે બંનેમાં વાય ટુ છે એમાં મહત્તમ ઘાત કેટલી છે ચાર તો ભાઈ આનું પરિમાણ કેટલું આવશે ચાર જરાક સમજો ટ્રીકી ક્વેશ્ચન છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છે વિકલ્પ સમીકરણનો સામાન્ય ઉકેલ ભાઈ અહીંયા તમારે સામાન્ય ઉકેલ મતલબ એક્સ વડે પહેલા તો ભાગી નાખો એટલે સુરેખ બની જાય છે ડીવાય બાય ડી એક્સ પ્લસ વાય બાય એક્સ બરાબર ઈ રેસ એક્સ સંકલ્ય કારક આવ્યો આ ફેક્ટર ઈની માથે વન અપન એક્સ ડી એક્સ એટલે કે ઈની માથે લોગ એક્સ પતિ પત્ની ઉડી ગયા એટલે કે એક્સ તો આનો ઉકેલ વાય ઇન્ટુ ફેક્ટર ઇક્વલ ટુ ઇન ઇન્ટિગ્રેશન ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇન્ટુ એક્સ તો ક્યુ ઓફ તો તમારું ખાલી ઇ રેસ્ટુ એક્સ જ છે અહીંથી મેળવવાનું ને રાઇટ ડીએક્સ તો ભાઈ આ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ આ ઈ એક્સ આપણે આપેલું હોય તે લખો નિશાની બદલો વિકલન કરો ઝીરો આવી ગયો એટલે પૂરું કરો રાઈટ તો આનો સામાન્ય ઉકેલ એક્સ વાય બરાબર ઈ રેસ્ટ ટુ એક્સ એક્સ માઇનસ વન આ સ્વરૂપે હોવું જોઈએ તમારો આન્સર બને છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ વક્ર સમુદાય વિકલ સમીકરણ પૂછી દીધું છે અહીંયા બેઠા તમને આપેલું છે વાય બરાબર ફોર એ એક્સ મતલબ કે વાય સ્ક્વેરના છેદમાં એક્સ બરાબર ફોર એ તમને ખબર છે ને વિકલ્પ સમીકરણમાં સ્વેરાચલ નથી રાખવાના તો એક્સ પ્રત્યે વિકલન કરો છો તો ભાઈ નીચેવાળું એમનેમ ઉપરવાળાનું વિકલન કમ્પલસરી માઇનસ ઉપરવાળું એમનેચેવાળાનું વિકલન ના છેદમાં નીચેવાળાનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આને ટાટા કઢો છો તો આ ટુ એક્સ વાય વાય વન ઇઝ ઇક્વલ ટુ વાય સ્ક્વેર એક વખત વાયને પણ ટાટા કઢો છો તો ટુ એક્સ વાય વન ઇક્વલ ટુ વાય આવું તમારે મેળવાનું છે ટુ એક્સ વાય વન ઇઝ ઇક્વલ ટુ વાય ટુ એક્સ વાય વન ઇક્વલ ટુ વાય વિકલ્પ ડીમાં આપેલું છે નેક્સ્ટ ક્વેશન પર જઈએ છીએ આપણે આને દિકોન દિક્કોસાઈન એટલે ખબર ને એકમસો દીશ પહેલાં તો શું આપેલું છે પાંચ માઇનસ બાર અને ચોર્યાસી રાઈટ હવે તો આનું જરાક માનાંક મેળવી લો આને જો તમે એ બાર નામ આપો છો તો માનાંકમાં એ બાર મેળવી લ્યો તો પાંચનો વર્ગ પચીસ આ એકસો ચુમ્માલીસ ચોર્યાસીનો વર્ગ કેટલો થાય તો સોળ દૂર છે સોળનો વર્ગ બસો છપ્પન અને આમાંથી ચૌદ બાદ કરી દો એટલે કે સિત્તેર ક્લિયર છે એટલે કે ફાઇનલી તમે જોવો છો છ ચાર દસ પાંચ પંદર વધી પડી એક છ ચાર દસ બે બાર વધી પડી એક તો આ એકોતેર ને એક તો આઠ નવા બોતેર એટલે કે પંચ્યાસી છે માનાંકમાં એવા કેટલું હોય બેટા પંચ્યાસી તો મતલબ કે આને એટી વડે ભાગશો તમે તો પાંચના છેદમાં પંચ્યાસી એટલે એકના છેદમાં સત્તર માઇનસ બારના છેદમાં પંચ્યાસી રાઈટ અને ચોર્યાસીના છેદમાં પંચ્યાસી આ સ્વરૂપનો જવાબ તમારો સેટ થવો જોઈએ તો આ પાંચના મતલબ કે આ મતલબ છેદ ઉડાડ્યા નથી અહીંયા ડિટો તમને દેખાઈ જાય છે પાંચ પંચ્યાસી માઇનસ બાર પંચ્યાસી ચોર્યાસી પંચ્યાસી ક્લિયર છે નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ મોડ એક્સ આપેલું છે મોડ વાય મતલબ આ સૂત્ર બેઠા તમને યાદ હોવું જોઈએ પૂછાવાનું જ છે બે માર્કમાં પણ આવી શકે છે ને અને એમસીક્યુ ગુજકેટને તો મતલબ ઓલ ટાઈમ ફેવરિટ છે માનાંકનો વર્ગ લેતા ટેકિંગ મોડ્યુલર સ્કવેર બોથ સાઇડ માનાંકનો વર્ગ લેતા તો આને તમને ખબર છે કે ભાઈ પહેલાનો વર્ગ વધતા બીજાનો વર્ગ વધતા ત્રીજાનો વર્ગ પ્લસ ટુ ટાઈમ્સ પહેલું ડોટ બીજું પ્લસ બીજું ડોટ ત્રીજું પ્લસ પહેલું ડોટ ત્રીજું ઝીરોના માનાંકનો વર્ગ કેટલો થશે ઝીરો આ તમને ખબર હોય છે જો આ તમને ખબર છે તો કિંમત મૂકો ને તો બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ પાંચનો વર્ગ પચીસ વધતા બે વખત આને જે પૂછ્યું છે અને પી નામ આપી દઉં તો આ તમારું ટુ પી ઇઝ ઇક્વલ ટુ ઝીરો તો પચીસ નો ચોત્રીસ ચાર આડત્રીસના અડધા તો પી બરાબર ભાઈ માઇનસ ઓગણીસ તો માઇનસ ઓગણીસ ક્યાં આપેલું છે વિકલ્પ સીમાં નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આલ્ફા બીટા ગામમાં દીક હોય દીક માટે તમને ખબર જ છે શું ખબર છે કો સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ્ક્વેર બીટા પ્લસ કોસ્ક્વેર કેટલા થાય એક ખબર છે ને કોસ્ક્વેરને શું લખાય તો તમને ખબર છે વન પ્લસ કોશ ડબલ બાય ટુ એ જ રીતના વન પ્લસ કોસ્ટ ડબલ બાય ટુ એ જ રીતના વન પ્લસ કોસ્ટ ડબલ ડિવાઈડ બાય ટુ ઇક્વલ ટુ એક તો આ ત્રણે છેદ બે પહેલી બાજુ ગયો અને એમાંથી આ ત્રણ વખત એક પેલી બાજુ ગયા તો મતલબ અહીંયા શું વધ્યા ટુ આલ્ફા બે ગયા ત્રણ બાદ છે એટલે કે ભાઈ માઇનસ વન તો માઇનસ વન ક્યાં છે ઓપ્શન ડીમાં છે નેક્સ્ટ ક્વેશન પર જઈએ છીએ ત્રણ ચાર ને લંબ એકમ સદીશ ટ્રીક આપેલી જ છે એક્સ અને વાયને ઉલટાઈ દો રાઈટ આની નિશાની બદલી દો એનું માનાંક વડે ભાગી દો તો સોળ નો પચીસ નું વર્ગમૂળ પાંચ અને આગળ લગાડી દો પ્લસ ઓર માઇનસ આ બેમાંથી કોઈ બી જવાબ શક્ય છે તો તમે ચેક કરો સૌથી પહેલાં તો બંનેની નિશાની ભિન્ન હોવી જોઈએ અહીંયા સરખી છે અહીંયા સરખી છે આ બંનેમાં ભિન્ન છે પહેલી શરૂઆત ચારથી થવી જોઈએ અહીંયા ત્રણથી થાય છે એટલે આ બી નથી તો જવાબ શું આવી ગયો બેટા વિકલ્પ ડી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ સમતલને સમાંતર અને આમાંથી પસાર થતી રેખાની દિશા ભાઈ આ તમારું સમતલ છે રેખા અને સમાંતર છે તો સમતલનો અભિલંબ રેખાને શું થાય આ તમારું એનબાર ચાર સાત વત્તા સાત ચૌદ નથી થતો શું આમાં થાય છે કે ત્રણ તેરી નવ વત્તા સોળ પચીસ વત્તા સાત બત્રીસ નથી થતો શું આમાં થાય છે કે માઇનસ નવ વત્તા સોળ ઓછા સાત આમાં થઈ ગયો આમાં નહીં થતો એ ચેક કરી લેજો ત્રણ પહેલી રેખા પરથી એની દિશા મેળવી લો તમે કીધું સાહેબ વન ટુ કા વન બીજી રેખા પરથી એની દિશા મેળવી લો તો તમે કીધું સાહેબ સિક્સ માઇનસ થ્રી ઝીરો તમને ખબર જ છે બે રેખા વચ્ચેનો ખૂણો એટલે કોસ્ટ બરાબર માનાંકમાં ડોટનો ગુણાકાર ના છેદમાં સેપરેટ મા છે તો અહીંયા તમે જો દોઢ ગુણાકાર ઝીરો હોય આતંકા દુસરા નામ બાબુભાઈ એમ દોઢ ગુણાકાર ઝીરો તો રેખાઓ કેવી પરસ્પર લંબ લંબ એટલે પાય બાય ટુ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ છીએ આપણે સમતલ આ બિંદુથી અંતર તમને ખબર જ છે પી બરાબર માનાંકમાં બિંદુને છાપો તો વાય ઝીરો એક્સ બી ઝીરો પ્લસ પાંચ ના છેદમાં સગુણકોનો વર્ગોનો સરવાળો વાયનો એક એક્સનો માઇનસ બે નો વર્ગ ચાર ઝેડ તો છે નહીં ઇઝ ઇક્વલ ટુ ઝેડ છે ઓકે જુઓ સારો ક્વેશ્ચન બનાવેલો છે પેલા સમજી લ્યો આમ ગયું એટલે કે ટુ એક્સ આમ ગયું એટલે કે માઇનસ ઓલરેડી પ્લસ ઝેડ માઇનસ પાંચ પછી કહેતા નહીં કે દેખાયું નહીં રાઈટ આંખોનું પાપ છે ભાઈ ન દેખાય તો ઝીરો 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 મૂકો તો આ ઝીરો ઓછા ઝીરો ઝીરો ઓછા પાંચ ના છે તો વર્ગોનો સરવાળો ચાર વધતા એક વત્તા એક તો ઉપર પાંચ નીચે રૂટ છ તો આન્સર હવે રેશનલાઈઝ બી કરાવશે કદાચ રેશનલાઇઝ લાયા ભાઈ મતલબ ડાયરેક્ટલી આન્સર તો દેવું જ નથી તો આ ફાઈ રૂટ સિક્સ બાય સિક્સ આ પ્રકારનું ગોતો ભાઈ ફાઈ રૂટ સિક્સ બાય સિક્સ અને બેટા છેલ્લા એમ પર પહોંચી ગયા એકમ સદીશો એ બાર અને બી બાર માટે ભાઈ સૌથી પેલા માનાંકમાં એ બાર બરાબર માનાંકમાં બી બાર બરાબર એક છે એ બાર પ્લસ બી બાર ભાઈ ઝીરો વેક્ટર તો એ બાર ને મારા ગામમાં કહેવાય માઇનસ બી બાર હવે તમને પૂછ્યું છે એ બાર ડોટ બી બાર તો ભાઈ આ તો માઇનસ બી બાર ડોટ બી બાર તો માઇનસ બહાર તો આ બી બાર ડોટ બી બાર તો માઇનસ બહાર આ માનાંકમાં બી બાર નો સ્ક્વેર માનાંકમાં બી બાર એક છે એટલે કે આન્સર હતો બેટા માઇનસ એક તો આની સાથે ભાઈ આજનું આ સેશન જેની અંદર તમે જબરજસ્ત સારા લેવલના નવી રકમો સાથે પચાસ એમસીક્યુસનો અભ્યાસ કર્યો આશા રાખી સેશન ગમ્યું હશે ભાઈ લાઇક કરજો સાથે સાથે આજથી તમે આ જ સેશનો ફરીથી ગણો છો ગણશો તો જ ફાયદો થશે રોજનું એક પેપર લખવાનું ચાલુ કરજો અને ટ્રાય કરો કે યાર જે સપનું અમે તમારા માટે જોયું છે કે ભાઈ ગુજરાતની અંદર આવનારી એક્ઝામમાં ટ્રિપલ ડિજિટ મેથ્સમાં માર્ક આવવા જોવે તો આવવા જ જોવે એ સપનું ફક્ત અમારી ટીમનું નથી એ સપનું તમારું હોવું જોઈએ તમારા માતા પિતાનું હોવું જોઈએ એટલી મહેનત કરી લો કે પાછળથી પસ્તાવો ના થાય યાર કે હું કરી શકતો હતો કે હું કરી શકતી હતી પણ મેં ન કર્યું રાહુલ સર બી તમારી સાથે છે આખી ટીમ બી તમારી સાથે છે આવી જ રીતના અન્ય સેશનમાં ફરીથી આપણે મુલાકાત કરીશું રિવિઝન કરજો ધન્યવાદ